અને હવે રજૂ કરી રાજકારા ટોપ 9 ન્યૂઝ પર પ્રશાંત કિશોર સાથે મુલાકાત બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે આજે કોંગ્રેસ સિવાય તમામ વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી છે. આ બેઠક શરદ પવારના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મળશે. બેઠકમાં હાજર રહેવા માટે 15 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પવારની હિલચાલને ભાજપ સામે આગામી ચૂંટણીમાં વિરોધી પાર્ટીઓનો રાષ્ટ્રીય મોરચો બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 24 જૂને મહત્વની બેઠક બોલાવી છે, જેમાં પાર્ટીના મહાસચિવ અને રાજ્ય પ્રભારીઓ સામેલ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારા જેવા મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત કોરોના અને હાલની રાજનૈતિક સ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે. તો પંજાબ અને રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. છેલ્લા 3 દશકાથી પ્રાંતની સત્તામાંથી બહાર રહેલી કોંગ્રેસ રાજકીય વનવાસને ખતમ કરવા માટે પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળી લીધો છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના આશરે 50 નેતાઓને જાતે ફોન કરીને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે. એટલું જ નહીં, ઓગસ્ટ મહિના સુધીમાં કોંગ્રેસ પ્રદેશની 200થી વધારે બેઠક પર ઉમેદવારોની યાદી ફાઇનલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સંગઠન મહામંત્રી બી એલ સંતોષ, પ્રભારી રાધામોહન સિંહ અને પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવસિંહ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ઉપરાંત સંઘના પદાધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓના સંભવિત પ્રવાસને લઈને ચર્ચા થઈ શકે છે. છેલ્લા 20 દિવસમાં ભાજપના ટોચના નેતાઓની આ બીજી મુલાકાત. અયોધ્યામાં રામ મંદિર જમીન વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે શ્રીરામના નામ પર દાનની લૂંટ રામદ્રોહ છે. આ પહેલા સુરજેવાલાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ નેતા ધર્મ, આસ્થા અને વિશ્વાસને વેચીને નફાની લૂંટ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે ભગવાન રામના મંદિરના દાનની લૂંટ રામદ્રોહ છે. રામ મંદિર જમીન ખરીદીને લઈને વિવાદ થઈ રહ્યો છે, તેમ છતાં પીએમ મોદી અને યોગી ચૂપ કેમ છે તેવો સવાલ કર્યો. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે હવે રાજકીય પક્ષોએ હવે કમર કસી છે. આ કડીમાં દિલ્હી સીએમ કેજરીવાલ અમૃતસર પહોંચ્યા. અહીં કેજરીવાલની હાજરીમાં પૂર્વ આઈપીએસ કુંવર વિજય પ્રતાપસિંહ આપમાં જોડાયા. કેજરીવાલે કહ્યું કે કુંવર વિજય પ્રતાપસિંહનું પાર્ટીમાં તેમની પ્રામાણિક છબી માટે સ્વાગત કરું છું. સમગ્ર પંજાબ હવે બદલાવ ઈચ્છે છે. એક જ આશા છે કે આપ કુંવર સાહિબનું સમર્થન પંજાબના લોકોની આ આશાને વધુ મજબૂત કરશે. પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક લડાઈ હવે ચરમસીમાએ છે. સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે મતભેદો વધારે ઘેરા બની રહ્યા છે. એક ઇન્ટરવ્યુમાં સિદ્ધુએ કહ્યું કે અમરિન્દરસિંહ રોજ જૂઠું બોલે છે. મારા રાજકીય જીવનનો હેતુ સિસ્ટમને બદલવાનો છે. પંજાબમાં બે શક્તિશાળી પરિવારો એક સિસ્ટમ ચલાવી રહ્યા છે, જે રાજ્યના હિતોને ખતમ કરી દે છે. મેં કોંગ્રેસ જોઈન કરી ત્યારે 56 વિધાનસભા બેઠકો પર પ્રચાર કર્યો હતો, તેમાંથી 54 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ હતી. રાહુલ ગાંધી પીએમ મોદી સરકારને કોરોનાની મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અંગે ટીકા કરી છે. કહ્યું કે જીવની કિંમત ના લગાવી શકાય. સરકાર દ્વારા અપાતું વળતર તો મૃતકોના પરિવારજનો માટે એક નાની સહાય હોય છે, પણ મોદી સરકાર એ પણ કરવા તૈયાર નથી. પહેલા તો કોરોના કાળમાં સરકારનો અભાવ હતો, એ પછી સરકારે ખોટા આંકડા રજૂ કર્યા હતા અને હવે વળતર નહીં આપવાની સરકારની ક્રૂરતા દેખાઈ રહી છે.